मित्रों छेल्ला लेक्चरनी अंदर आपणे कॉम्प्रिहेंशन में बे प्रश्नों ए आपणे समझ्या था। एक पोयम समझी अने बीजू आपणे एक ग्राफ ए बे प्रश्नों जे छे समझ्या था कि जेने जोई एना अंदर आपवामां आवेली माहितीने आधारे प्रश्नोना जवाब खाली जग्याओ साचा खोटाओ वगैरे ए आपणे पूर्ण करेल। त्यार पछी पेज नंबर 44 पर तमे जोशो तो એમાં છે ક્વેશ્ચન નંબર 3 જે તમને અત્યારે સ્ક્રીન ઉપર દેખાય છે। વાર્તાના આધારે પ્રશ્નોના ઉત્તર લખો। આપણને એક સરસ મજાની એક સ્ટોરી આપવામાં આવેલી છે, સ્ટોરીને સમજવાની છે અને એ પછી આપણને જે પ્રશ્નો પૂછાયેલા છે 5 જે પેજ નંબર 45 ઉપર છે, આપણે સ્ટોરી સમજીને પછી એ પ્રશ્નો જે છે એના તરફ જશું। તો એ સ્ટોરી સમજાઈ ગયા પછી આપણે એ પ્રશ્નો જે છે એને એ સમજવાના છે। તો આપણે સ્ટોરી સમજવાની શરૂઆત કરીએ જેમાં છે વન ડે અ ક્રો વોઝ વેરી થર્સ્ટી। એક દિવસની એ વાત છે કે જ્યારે એક કાગડો, ક્રો એટલે કાગડો, ખૂબ જ તરસ્યો થયો હતો, પાણી પીવાની તીવ્ર ઈચ્છા એ કાગડાને થઈ હતી, બહુ તરસ લાગી હતી। કદાચ મિત્રો તમે આ સ્ટોરી જે છે એ ગુજરાતી ભાષામાં એ ઘણી બધી વખત સાંભળેલી હશે, બરાબર ને, કે જે ભાષા અહીંયા અંગ્રેજીમાં એ આપણને સ્ટોરી આપવામાં આવેલી છે, તરસ્યો કાગડો, બરાબર ને, અ થર્સ્ટી ક્રો એવું નામ આપણે આપી શકીએ આ સ્ટોરીને। તો એ ખૂબ જ તરસ્યો થયો હતો, પાણી પીવાની તીવ્ર ઈચ્છા એને થઈ હતી। હી લુક્ડ ફોર વોટર હિયર એન્ડ ધેર, લુક્ડ લુકડ શબ્દનો અર્થ અહીંયા શોધવું, ગોતવું, અને હિયર એન્ડ ધેર એટલે આ બાજુ તે બાજુ અહીં તહીં બધી બાજુએ કાગડાએ પાણીની એ તપાસ કરી। બટ ઓલ ધ રિવર્સ વેર ડ્રાય, પણ બધી જ નદીઓ એ સુકાઈ ગઈ હતી, કોઈ નદીની અંદર એને પાણી જે છે એ ન જોવા મળ્યું, બધી નદીઓ જે છે એ સુકાઈ ગયેલી હતી। After some time, the crow saw a water pot near a tree. છતાં તરસ તો લાગી જ હતી, પાણી ગમે ત્યાંથી એ શોધવું તો પડે જ, એટલે કાગડાએ ઉડવાનું આમથી તેમ તપાસ જે છે પોતાની એ શરૂ રાખી। ઉડતા ઉડતા અચાનક એની નજર પડે છે એક વૃક્ષની બાજુમાં પડેલા ઘડા ઉપર, પોટ, પોટ શબ્દનો અર્થ અહીંયા આપણે ઘડો અથવા તો ગોળો, માટલું, વોટર પોટ હતું, પાણીનું એક માટલું આ વૃક્ષની બાજુમાં પડેલું એ કાગડાએ જોયું। હી ફ્લ્યુ ક્વિકલી ધેર, તરત જ એક પણ પળ ગુમાવ્યા વગર કાગડો જે છે એ પાણીના ઘડા તરફ જ્યાં વૃક્ષની બાજુમાં પડેલો હતો ત્યાં પહોંચે છે। હી લુક્ડ ઇન ટુ ધ પોટ, ડોકું કાઢ્યું પાણી માટે કે માટલું તો છે પણ માટલામાં પાણી છે એ જોવા માટે થઈને કાગડો જે છે એ ઘડા ઉપર જઈને બેસે છે। એન્ડ સો સમ વોટર ઇન ઇટ, જોયું કે માટલામાં પાણી છે, માટલું ખાલી ન હતું, પાણીથી ભરેલું હતું। બટ ધ વોટર વોઝ ફાર ડાઉન ઇન ધ પોટ, પણ પાણી ખૂબ ઊંડે હતું, પાણી હતું ખરું પણ માટલાની અંદર ખૂબ ઊંડે પાણી હતું। એન્ડ હી કુડ નોટ રીચ ઇટ, અને કાગડો જે છે એ ત્યાં સુધી પહોંચી શકે એમ ન હતું, હી કુડ નોટ રીચ, પાણી જે છે એની અંદર હતું પણ એ પાણી એટલું ઊંડે સુધી હતું કે કાગડો પોતાની ચાંચ નાખીને એ પાણી જે છે એ પી શકે એવી સ્થિતિ ન હતી, ખૂબ ઊંડું હતું। હવે શું કરું, પોતે તરસ તો લાગી છે, પાણી તો પોતે પીવું જ છે, પાણી અહીંયા છે ખરું પણ પાણી ઊંડું છે, પોતે પહોંચી શકે એવું એ પરિસ્થિતિ નથી। ધ ક્રો વોઝ ક્લેવર, ચતુર કાગડો હતો, બુદ્ધિ લડાવે છે। મુશ્કેલી જ્યારે આપણી સામે આવે છે ત્યારે આપણે બુદ્ધિનો ઉપયોગ કરવો,
ભરી જવું ને હવે મારાથી કાંઈ નહીં થાય ને આવા બધા વિચારો ન કરવા, બરાબર ને? મુશ્કેલીનો સામનો હિંમત રાખીને, બુદ્ધિનો ઉપયોગ કરીને એ કરવું જોઈએ. કાગડો કંઈક એવું જ કરે છે, બુદ્ધિનો ઉપયોગ કરે છે, પોતાના કળનો એ ઉપયોગ કરે છે. બળ કરતા કળ એ વધારે મહત્વનું થઈ ગયું. હી સો સમ પેબલ્સ નિયર અ ટ્રી. પેબલ્સ, પેબલ્સ એટલે પથ્થરો. એણે જોયું કે વૃક્ષની આજુબાજુમાં ઘણા બધા પથ્થરો હતા, એ વૃક્ષની આજુબાજુમાં પડેલા જ હતા. હી પિકડ અપ સમ પેબલ્સ. કાગડાએ શું કર્યું, પોતાની ચાંચમાં, પોતાના પગમાં જેવી રીતે ઉપાડી શકે એવી રીતે ઉપાડી ઉપાડી અને આ પથ્થરો જે છે વન બાય વન એન્ડ ડ્રોપ્ડ ધેમ ઇન ટુ ધ પોટ. એક પછી એક, એક પછી એક, એક પછી એક પથ્થર પોતે ચાંચની અંદર લે, માટલાની અંદર જઈને નાખી આવે. ડ્રોપ, ડ્રોપ ધેમ એટલે પડતું મૂક, માટલાના ગોળાની જે ધાર હતી એના ઉપર બેસી અને પેલો પથ્થર જે છે એ પાણીની અંદર ડૂબાડી દે. વળી પાછો નીચે જાય, પથ્થર ઉચકે, વળી પાછો લાવે અને આ માટલાની અંદર નાખે. એક પછી એક, એક પછી એક એણે પોતે એ પથ્થરો જે છે એનો આ જે આજુબાજુમાં હતા વૃક્ષની બાજુમાં એ પથ્થરો લઈ લઈ અને પાણીના માટલામાં નાખ્યા. ધ વોટર કેમ અપ ટુ ધ ટોપ. ધીરે ધીરે કરતા પથ્થરોના લીધે થઈને પાણી છે એ ધીરે ધીરે કરતું ઉપર ચડવા લાગ્યું. હી ડ્રેન્ક અ લોટ ઓફ ઇટ. અને પછી પોતે પહોંચી જાય એટલે સુધી પાણી આવી ગયું, એટલે પુષ્કળ પ્રમાણમાં, જેટલી તરસ લાગી હતી એટલી એ પાણી જે છે એ પોતે પી લીધું. એન્ડ ફ્યુ અવે હેપીલી. અને પછી કાગડો જે છે ત્યાંથી ઉડી અને પોતાના આગળના રસ્તે એ ચાલતો થયો. તો મિત્રો, આ એક સુંદર મજાની સ્ટોરી આપણને જે અહીંયા આપેલી છે, ક્લેવર ક્રો અથવા તો થર્સ્ટી ક્રો, ચતુર કાગડો, તરસ્યો કાગડો, બરાબર ને, મહેનતુ કાગડો, ઘણા બધા પ્રકારના આપણે ટાઇટલ્સ જે છે એ આ સ્ટોરીને આપી શકીએ. હવે આ વાર્તા પરથી આપણે પ્રશ્નો અને એના જવાબ આપવાના છે. તમે જુઓ પેજ નંબર 45 પર આપણને ક્વેશ્ચન પૂછેલા છે અને સામે આન્સર લખવા માટેની આપણને જગ્યા આપેલી છે, બરાબર? તો આપણે પ્રશ્નો સમજીએ. મેં અહીંયા આન્સર એ લખીને રાખેલા છે. આપણે પ્રશ્નો અને એના જવાબો એ બંને જે છે એ લખવાના છે. તો તમારી પાસે ગ્રામર બુક તો હશે જ, પેન એ લઈ લ્યો અને આપણે પ્રશ્ન અને એનો જવાબ અહીંયા છે તે સામે, એટલે મારે બહુ વધારે પડતું એ બોલવું નહીં પડે, બરાબર છે? તમે એમાંથી જોઈ અને લખી શકો છો. આપણે પહેલો પ્રશ્ન જોઈએ. હુ વોઝ થર્સ્ટી. કોણ તરસ્યું હતું, કોને તરસ લાગી હતી? તો આપણો જવાબ આવશે અ ક્રો વોઝ થર્સ્ટી, બરાબર? જવાબ લખેલો છે, તમે સ્ક્રીન ઉપરથી વાંચી શકો છો. અ ક્રો વોઝ થર્સ્ટી. કાગડો તરસ્યો હતો, બરાબર છે? લખાઈ ગયું બધાને? ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2, વાય ડીડ ધ ક્રો નોટ ફાઇન્ડ વોટર. કાગડાએ પાણી ગોઈતું ખરું, ઘણું બધું, બરાબર ને? પણ એને પાણી કેમ ન મળ્યું, બરાબર? પ્રશ્નનો જવાબ જો આપણે વાયથી પ્રશ્ન પૂછાયેલા જ્યારે પ્રશ્નનો જવાબ લખીએ તો વાયથી આપણે કારણ પૂછવામાં આવે છે અને કારણ જ્યારે આપણે દર્શાવીએ ત્યારે આપણે જવાબમાં બીકોઝનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર ને? તો આપણે જવાબ લખશું, લખો જવાબમાં, ધ ક્રો ડીડ નોટ ફાઇન્ડ વોટર બીકોઝ. જો આપણે બીકોઝ લખ્યું, બરાબર ને? કારણ કે જ્યારે વાયથી પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એના જવાબમાં બીકોઝ શબ્દ જે છે એનો ઉપયોગ કરીએ છીએ. વાયથી આપણને કારણ જાણવા માટે જ પ્રશ્ન પૂછાયો હોય અને આપણે બીકોઝથી કારણ આપીએ છીએ. ઓલ ધ રિવર્સ વેર ડ્રાય. ડ્રાય, ડ્રાય એટલે સુકાઈ જવું. બધી જ નદીઓ જે છે
એ સુકાઈ ગઈ હતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, વોટ ડીડ ધ ક્રો સી નિયર અ ટ્રી? કાગડાએ વૃક્ષની બાજુમાં શું જોયું? બરાબર ને, કાગડાએ વૃક્ષની બાજુમાં શું જોયું, કઈ વસ્તુ જોઈ? તો લખો ધ ક્રો સો. જો અહીંયા ડીડ અને સી આપવામાં આવેલું છે, પ્રશ્ન વાક્ય છે સાદા ભૂતકાળનું, તો જ્યારે તમે એનો જવાબ લખો છો તો વિધાન વાક્ય સાદા ભૂતકાળની વાક્ય રચના લખીએ ત્યારે ત્યાં ડીડનો ઉપયોગ આવતો નથી. ડીડ છે એ સાદા ભૂતકાળમાં માત્ર પ્રશ્નાર્થ વાક્ય રચનામાં અથવા તો જે નકાર વાક્ય રચના છે એમાં બે જ વખતે યુઝ થાય છે. વિધાન વાક્ય રચનાની અંદર જ્યારે આપણે વાક્ય લખીએ સાદા ભૂતકાળમાં તો ત્યાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લખવું પડે. તો સી એટલે જોવું, તો જોયું આપણે શું લખવાનું થાય? જોયું. તો સી નું ભૂતકાળ શું થઈ જશે? સો, અનિયમિત રૂપ છે. બરાબર ને? તો ધ ક્રો સો અ પોટ, વોટર પોટ પણ લખી શકીએ. બરાબર, અહીંયા મેં પોટ લખેલું છે પણ આપણે વોટર પોટ, પાણીનો ઘડો. બરાબર, માત્ર પોટ લખો તો પણ ચાલે. નિયર અ ટ્રી, નિયર અ ટ્રી. ધ ક્રો સો અ પોટ નિયર ધ ટ્રી, અ ટ્રી. બરાબર, પોટ માત્ર છે એની બદલે તમે વોટર પોટ એવો શબ્દ જે છે એનો પણ ઉપયોગ કરી શકો છો. પછીનું પ્રશ્ન નંબર 4, વાય કુડ ધ ક્રો નોટ રીચ ધ વોટર? બરાબર, કાગડો પાણી સુધી કેમ ન પહોંચી શક્યો, શા માટે ન પહોંચી શક્યો? બરાબર છે, લખો જવાબ. ધ ક્રો, ધ ક્રો કુડ નોટ, કુડ નોટ રીચ ધ વોટર, રીચ ધ વોટર બીકોઝ. જવાબ થોડોક લાંબો છે એટલે થોડાક નાના અક્ષરો વડે એ લખજો એટલે વ્યવસ્થિત રીતે આવી જાય. બરાબર, બીકોઝ વોટર વોઝ, વોટર વોઝ ફાર ડાઉન, ખૂબ ઊંડું. ફાર ડાઉન એટલે ખૂબ ઊંડું, ઘણું ઊંડું. ઇન ધ પોટ, ઇન ધ પોટ, ઘડામાં પાણી ખૂબ ઊંડું હતું અને એટલા માટે થઈ અને કાગડો જે છે એ પાણી સુધી ન પહોંચી શક્યો. બરાબર છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 5, વોટ ડીડ ધ ક્રો ડુ વિથ ધ પેબલ્સ? પેબલ્સ એટલે પથ્થરો. બરાબર ને, પથ્થરો સાથે કાગડાએ શું કર્યું, પથ્થરોનું શું કર્યું કાગડાએ? લખો ધ ક્રો, ધ ક્રો ડ્રોપ્ડ ધ પેબલ્સ. ડ્રોપ્ડ એટલે પડતા મૂકવા. બરાબર ને, ઉચકી ઉચકીને એક પછી એક, એક પછી એક જે પથ્થર છે એ કાગડાએ ઘડાની અંદર નાખ્યા. લખો ડ્રોપ્ડ ધ પેબલ્સ વન બાય વન, વન બાય વન ઇન ટુ ધ પોટ, ઇન ટુ ધ પોટ. બરાબર છે. તો અહીંયા આપણા 5 પ્રશ્નો જે છે એ પૂર્ણ થાય છે. એ પછી મિત્રો પ્રશ્ન નંબર 4 ઉપર આપણે જઈએ જે અહીંયા તમારી સામે સ્ક્રીન ઉપર આપવામાં આવેલો છે. બરાબર છે. આપણે સૌથી પહેલાં તો જે ઉપર આપવામાં આવેલો પેરેગ્રાફ જે છે એ પેરેગ્રાફને એ સમજીએ, એ પછી આપણે ક્વેશ્ચન આન્સર વિશે એ ડિસ્કશન કરીશું. બરાબર, તો પેરેગ્રાફ નંબર 4માં આપણને આપેલું છે કે પરિચ્છેદ વાંચીને પ્રશ્નોના ઉત્તર લખો. ચોથો ક્વેશ્ચન, ફરી પાછો એક આપણને પેરેગ્રાફ આપેલો છે. આપણે પેરેગ્રાફ વાંચી અને પછી પેરેગ્રાફના આધારે જેવી રીતે પહેલા સ્ટોરી હતી, બરાબર ને, એમ અહીંયા એક વાત, નીતિમત્તાની વાત, સારી ટેવો,
सारी बाबतो जे आपणे अपनावी जोईए एक नागरिक तरीके, ए वस्तु आपणने अहींया समजावामां आवेली छे। तो पेज नंबर 46 पर तमे जोशो के क्वेश्चन नंबर 4 आपेलो छे, परिच्छेद वाँचीने नीचेना प्रश्नोना उत्तर आपो। આપણે એ પહેલાં તો પેરેગ્રાફ શું છે એ વસ્તુને સમજીએ, પેરેગ્રાફને સમજી લીધા પછી આપણે પ્રશ્નો છે એની ચર્ચા કરીએ। તો સૌથી પહેલાં છે, વી આર ઓલ યંગ સિટીઝન્સ ઓફ ઇન્ડિયા। જો અહીંયા યંગ શબ્દનો અર્થ નાના, બરાબર, આપણે બધા ભારતના નાના નાગરિકો છીએ, ભારતનું ભવિષ્ય છીએ, બરાબર। આપણે બધા નાના બાળકો જે છે એ બધા નાના બાળકો ભારતનું ભવિષ્ય છે, નાગરિકો છે। વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી, આપણે આપણા દેશનું ભવિષ્ય છીએ, કારણ કે આવતીકાલે આજે વિદ્યાર્થી જે છે એ આવતીકાલે ભણી અને કોઈ કલેક્ટર બનશે, બરાબર, કોઈ એસપી બનશે, કોઈ જજ બનશે, કોઈ પોલીસ બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ ડૉક્ટર બનશે, કોઈ વકીલ બનશે, કોઈ એન્જિનિયર બનશે, આમ અલગ અલગ વ્યવસાયોમાં એ બધા એ પોતે જોડાશે। એટલે આજે જે બાળક છે એ બાળક આવતીકાલના દેશનું ભવિષ્ય છે, એ પોતે દેશના નિર્માણમાં, દેશને મજબૂત બનાવવામાં એ પોતાનું યોગદાન એ આપી શકશે। વી ઇન ઇન્ડિયા કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18। જો ભારતની અંદર જે આપણા બંધારણનો કાયદો છે, તો ભારતના બંધારણના કાયદા અનુસાર આપણે 18 વર્ષના થઈએ ત્યારે આપણે પુખ્ત ગણાઈએ, બરાબર। પુખ્ત ગણાવવું એટલે એમ કહી શકીએ કે પુખ્ત શબ્દનો અર્થ થાય કે જે પોતાનું સારું ખરાબ એ વિચારી શકે, એના નિર્ણયો લઈ શકે, એ ઉંમર એ 18 વર્ષની। તો 18 વર્ષની ઉંમરથી આપણે મત આપી શકીએ છીએ, બરાબર ને। આપણે જાણીએ છીએ કે ભારત જે છે એક લોકશાહી દેશ છે, બરાબર ને, ડેમોક્રેટિક નેશન, લોકો વડે, લોકો દ્વારા અને લોકો માટે, કે જેનું નામ આપણે લોકશાહી એવું કહીએ છીએ, બરાબર। તો લોકશાહીમાં આપણા નેતાઓ એને પસંદ કરવાનો અધિકાર આપણો છે, મત આપવાનો અધિકાર। અને દરેક નાગરિકની ફરજ છે કે દરેક નાગરિકે પોતાને લાગતા યોગ્ય ઉમેદવારને મત આપવો જોઈએ, કે જે પોતાનું વિસ્તાર જે છે એ વિસ્તારનો વિકાસ કરવામાં, લોકો જે છે એના પ્રશ્નોના નિરાકરણ કરવામાં એ જે પૂરેપૂરી રીતે લોકોના કામ કરે છે, લોક સેવક જેને કહીએ, બરાબર ને, લોકોના સેવકનું કાર્ય કરે છે એવા વ્યક્તિને આપણે મત એ આપવો જોઈએ। તો 18 વર્ષની ઉંમરથી આપણે મત આપી શકીએ છીએ। વી મસ્ટ લર્ન ટુ બીકમ ગુડ સિટીઝન્સ, આપણે ભણવું જોઈએ, શીખવું જોઈએ એક સારા નાગરિક બનવાનું, બરાબર ને। અને જ્યારે આપણે ભણીએ, શીખી જઈએ ત્યારે એકદમ સંપૂર્ણ શ્રેષ્ઠ નાગરિક, કે જે દેશના નામને ક્યારેય ડાઘ ન લાગવા દે, જે દેશ માટે હંમેશા ગર્વના કાર્યો કરે, જે દેશને, જેનામાં દેશભક્તિ છે, જેનામાં દેશદાઢ છે, એવા પ્રકારના નાગરિક એ આપણે બનીએ। ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ। શું જવાબદારી છે આપણી, રિસ્પોન્સિબિલિટી શું છે આપણી, બરાબર? તો કે આપણી ફરજ, ડ્યુટી, ડ્યુટી એટલે ફરજ, જવાબદારી શું છે? તો કે આપણા જે ફેમિલી મેમ્બર્સ છે, પરિવારના સભ્યો, આપણા જે મિત્રો છે, ફ્રેન્ડ્સ એન્ડ ટીચર્સ, જે આપણા શિક્ષકો છે, આ બધાને આપણે માન આપીએ, રિસ્પેક્ટ, કેર, એમની કાળજી લઈએ, અને લવ, એમની સાથે હળીમળીને પ્રેમથી રહીએ, આપણા વડીલો સાથે, આપણા ભાઈ બહેન સાથે, બરાબર ને, આ આપણું ફેમિલી થઈ, આપણા વડીલો, આપણા ભાઈ બહેન, ફ્રેન્ડ્સ, આપણા મિત્રો જેમની સાથે આપણે ભણીએ છીએ, અભ્યાસ કરીએ છીએ, રમીએ છીએ, આ બધા ફ્રેન્ડ્સ, અને ટીચર્સ જે આપણને શીખવે છે, જે આપણને શીખવાડે છે, બધું જ, તમામ વિષયો શીખવાડે છે, સારી સારી બાબતો આપણને શીખવાડે છે, કઈ વસ્તુ ન કરવી જોઈએ, કઈ વસ્તુ આપણે કરવી જોઈએ, આ
સારા નરસાનું જે જ્ઞાન આપે છે એવા આપણા શિક્ષકો, આ બધાને આપણે માન આપીએ, બધાની કાળજી લઈએ અને બધા સાથે હળીમળીને પ્રેમપૂર્વક રહીએ. ધે શુડ લીવ ઇન ડિસિપ્લિન એન્ડ હેલ્પ ધ નીડી પીપલ. એ ઉપરાંત બીજું શું કરવું? તો કે ડિસિપ્લિનમાં રહેવું, સ્વયં શિસ્ત, બરાબર ને? આપણે પોતે જ સેલ્ફ ડિસિપ્લિનમાં રહીએ, રોજ સવારમાં જાગી અને આપણી પથારી એમનેમ રાખી દઈએ, બ્રશ જે છે એ ન કરીએ, વ્યવસ્થિત રીતે સ્નાન ન કરીએ, સ્કૂલેથી આવીને બેગનો ઘા કરી દઈએ, આ ડિસિપ્લિન છે? નથી, બરાબર ને? જાગીને વ્યવસ્થિત પથારીઓ આપણી વાળી દઈએ, મૂકી દઈએ, એ પછી આપણી જે વસ્તુઓ છે, જેટલી જેટલી આપણે વસ્તુઓની સ્કૂલે લઈ જવાની છે બધું ચેક કરી લઈએ, ટાઈમ ટેબલ જોઈ લઈએ, એની અંદર બધું પેન પેન્સિલ જેટલા જેટલા સબ્જેક્ટ્સ છે એ બધા અંદર છે, જ્યારે જ્યારે જે જે વસ્તુની છે કે જે ચોપડીની કે જે બુકની આપણે જરૂર પડવાની છે એ બધું છે, સ્કૂલેથી આવીને બેગ વ્યવસ્થિત રીતે મૂકીએ, નિયમિત રીતે હોમવર્ક કરીએ, મમ્મીને કે પપ્પાને કંઈ પણ કામ સોંપે ઘરની અંદર તો એ કામ કરવામાં આપણે એમને મદદરૂપ થઈએ, બરાબર ને? તો આવા બધા પ્રકારની સારી બાબતો, સારી ટેવો કે જેને આપણે અપનાવીએ, ડિસિપ્લિનમાં રહીએ, શિસ્તમાં રહીએ, આવી બધી વસ્તુઓ, અને હેલ્પ ધ નીડી પીપલ, જે જરૂરિયાતમંદ લોકો છે, જે લોકોને હેલ્પની જરૂર છે, મદદની જરૂર છે, એ કોઈ ગરીબ હોઈ શકે, કોઈ વૃદ્ધ હોઈ શકે, કોઈ અશક્ત હોઈ શકે, કોઈ બીમાર હોઈ શકે, આપણો ફ્રેન્ડ પણ હોઈ શકે, બરાબર? તો એમને આપણાથી બનતી જે મદદ આપણે એમને કરી શકીએ એ મદદ આપણે એમને કરવી જોઈએ. વી યંગ પીપલ આર ધ ફ્યુચર સિટીઝન્સ ઓફ ઇન્ડિયા. આપણે ભારતના ભવિષ્યના નાગરિકો છીએ, ફ્યુચર સિટીઝન. અત્યારે ભલે બાળક છીએ પણ ભવિષ્યના ભારત દેશના નાગરિક છીએ, અને એટલા માટે વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. આપણે આપણા દેશને પ્રેમ કરવો અને આપણા દેશનું રક્ષણ એ કરવાની જવાબદારી પણ આપણી જ છે. ત્યાર પછી મિત્રો, હવે એના પરથી આપણને 5 ક્વેશ્ચન આપવામાં આવેલા છે અને એના આન્સર્સ જે છે એ આપણે અહીંયા લખવાના છે, બરાબર ને? તો સૌથી પહેલું, હુ આર ધ ફ્યુચર ઓફ કન્ટ્રી, બરાબર? ભારતનું કોણ ભવિષ્ય છે? તો લખો વી, એટલે ઓલ યંગ પીપલ, બરાબર ને? ઓલ યંગ પીપલ, અથવા તો વી લખી નાખો તો પણ ચાલશે. વી આર ધ ફ્યુચર ઓફ ધ કન્ટ્રી, અમે ભારતનું ભવિષ્ય છીએ. વી આર ધ ફ્યુચર ઓફ અવર કન્ટ્રી. બીજું, ઇન ઇન્ડિયા વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ, કેટલા વર્ષની ઉંમરથી આપણે મતદાન કરી શકીએ છીએ ભારતમાં? 18. યસ, 18. ઇન ઇન્ડિયા વી કેન વોટ ફ્રોમ ધ એજ ઓફ 18. 18 વર્ષની ઉંમરથી આપણે ભારતની અંદર મત આપી શકીએ છીએ. પછીનું, વોટ ઇઝ ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ, શું ફરજ છે આપણી યંગ સિટીઝન્સ, નાના જે નાગરિકો છે એ નાના નાગરિકોની શું ફરજ છે દેશના નાગરિક તરીકે? તો જવાબ થોડોક લાંબો છે એટલે થોડાક અક્ષરો નાના કરજો. તમને જો કે જવાબ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે થોડોક જવાબ લાંબો છે એટલે અક્ષરો નાના રાખવા પડશે, બરાબર ને? તો લખો, ધ ડ્યુટી ઓફ યંગ સિટીઝન્સ ઇઝ ટુ લવ એન્ડ કેર એન્ડ રિસ્પેક્ટ ધેર ફેમિલી મેમ્બર્સ અલ્પવિરામ કરીને ફ્રેન્ડ્સ એન્ડ ટીચર, બરાબર છે?
ત્યાર પછીનું ચોથું કે જે આપણે ખાલી જગ્યાના સ્વરૂપે આપેલો છે, પ્રશ્ન નંબર 4 અને પ્રશ્ન નંબર 5 એ બંને ખાલી જગ્યાના સ્વરૂપમાં છે. તો પહેલી ખાલી જગ્યા, યંગ સિટીઝન્સ શુડ લીવ ઇન, પછી ખાલી જગ્યા છે, એન્ડ હેલ્પ ધ, પછી પાછી ખાલી જગ્યા. તો પહેલી ખાલી જગ્યામાં ડિસિપ્લિન, બરાબર ને? નાના જે નાગરિકો છે એમણે કેવી રીતે જીવવું જોઈએ? તો કે શિસ્તમાં, ડિસિપ્લિનમાં. એન્ડ હેલ્પ ધ નીડી પીપલ, જે જરૂરિયાતમંદ લોકો છે, જે લોકોને ખરેખર જરૂરિયાત છે, એવા જરૂરિયાતવાળા લોકોની જે જરૂરિયાતો છે એમાં આપણે જો મદદ કરી શકીએ તો એમને જરૂરિયાત પૂર્ણ કરવામાં આપણે મદદ કરવી જોઈએ. અને છેલ્લી ખાલી જગ્યા, વી મસ્ટ બ્લેન્ક એન્ડ બ્લેન્ક અવર કન્ટ્રી. તો વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી, સૌથી છેલ્લું વાક્ય પેરેગ્રાફનું. વી મસ્ટ લવ એન્ડ પ્રોટેક્ટ અવર કન્ટ્રી. તો આવી રીતે મિત્રો આપણને કોમ્પ્રિહેન્શનની અંદર આ પ્રકારના અલગ અલગ પ્રશ્નો જે છે એ પૂછાઈ શકે છે, જેના આપણે પ્રથમ અને બીજા બંને ભાગની અંદર એ આપણે સમજૂતી લીધી. બાકીની જે વસ્તુ હવે બાકી રહે છે, બરાબર, એ આપણે ફરી પાછું કોમ્પ્રિહેન્શન પાર્ટ 2 જ્યારે સ્ટાર્ટ કરશો ત્યારે આપણે કોમ્પ્રિહેન્શન પાર્ટ 1 જે છે, બરાબર ને, એનો પહેલો ભાગ તમે ગયા વખતે જોયો હતો, એનો બીજો ભાગ તમે અત્યારે જોયો, તમારે એની અંદર બધું લખાઈ ગયું છે. અને હવે જ્યારે આપણે પાછો કોમ્પ્રિહેન્શન પાર્ટ 2 સ્ટાર્ટ કરશું ત્યારે જેટલું હવે બાકી રહે છે, બરાબર ને, લગભગ દરેકમાં એક એક પ્રશ્નો આપણે કર્યા ને, એક એક પ્રશ્નો બાકી રાખ્યા છે. તો જેટલું બાકી રહે છે એ હવે આપણે નેક્સ્ટ જ્યારે કોમ્પ્રિહેન્શન પાછું સ્ટાર્ટ કરશું ફરી વખત, તો એ સમયે આપણે એ પૂર્ણ કરશું. ફરી પાછા નવા વિડીયો સાથે આપણે મળશું.